आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું આપની સાથે માનસી રોહિત। છોટાઉદેપુર જિલ્લામાં આસ્થાભેર ઉજવાઈ રહ્યો છે દિવાસા પર્વ। દિવાસો એ ચોમાસામાં વાવની પ્રક્રિયા પૂરી કરીને ખેતી કામની વ્યસ્તતા વચ્ચે હળવાશ અનુભવી થોડોક સમય વિરામ લઈ થાક ઉતારવા જેવો તહેવાર ગણાય છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ એ જ જીવન તેમ માની સાક્ષાત દેવો જેવા કે ધરતી માતા, વાયુ, પવન, અગ્નિ, મેઘ, પાણી, નદી, નાળા, પર્વતો, ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પૂંજવામાં માને છે, જેઓને રાજી કરવાના દિવાસાના આગલા દિવસે ઢાકના તાલે રાજીનું ગાયનું કરીને તેમને રીઝવવામાં આવે છે, ખુશ કરવામાં આવે છે અને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન કરવામાં આવેલ વાવની અને ખેતીવાડી સારી રહે, વાડી લીલી રહે, વાવનીનો મબલખ પાક ઉતરે તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે, ઢોર ઢાખર સહિત સમગ્ર જીવોની તંદુરસ્તી સારી રહે તે માટે દેવોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। દિવાસાનો તહેવાર રાજીનું ગાયનું ઉપરાંત 3 દિવસ સુધી ઉજવાતા હોય છે। પહેલા દિવસે દેવ પૂજન કે ગામના પૌરાણિક આદિવાસી દેવસ્થાનો પર પારંપરિક રીતે પૂજન કરવામાં આવે છે અને બીજા દિવસે તહેવાર એટલે કે મનપસંદ વાનગીઓ બનાવીને સગા સંબંધીઓને તેડીને જમવાનું તથા ચાલુ વર્ષે લગ્ન સંબંધે જોડાયેલી ગામની યુવતીઓ ચણાના ડાળિયા વહેંચવા તથા आदिवासी गरबा गाई, मोटला पीहा वगाड़ी नाचवा कूदीने आनंद मानवो। ज्यारे त्रीजा दिवसे एटले के छेल्ला दिवसे वाही तहेवार उजवीने दिवासा पर्वनी पूर्णाहुति करवामां आवे छे। आम अहींना आदिवासी समाज दिवासमां वर्ष दरमियान उजवाता तहेवारो पैकीना दिवासानुं विशेष महत्व छे।